નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે. ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 3 શંખલાની બેન ચેપલી એમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 40 કાઢો, એમાં આપણે તમારા જેવડા દિવસની વાત તમને સાંભળવી અને વાંચવી ગમશે. શું કે છે, એક નાનકડો એવો દિવસ છે અને તે ઘણું બધું નવી શું બનાવે છે, વસ્તુઓ બનાવે છે, એવી સરસ મજાની વાર્તા છે. એ વાર્તા આપણે સમજવાની છે. કલાકારની ઠીંગલી. શું છે વાર્તાનું નામ? છે કલાકારની ઠીંગલી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ. સુલતાનાબાદના એક વિસ્તારમાં સુલતાનાબાદ નામનું એક નગર હતું, તેમાં તૂટેલી ફૂટેલી વિષક ઝૂંપડીઓ હતી. કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીઓની દિવાલોની છત રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવેશ, ગરીબ મા બાપનું એકમાત્ર સંતાન. જો સુલતાનાબાદ નામનું એક નાનકડું એવું નગર હતું, તેમાં વિષક જેટલી તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓ હતી. અને ઝૂંપડીઓ કેવી હતી? તો કે કાણા પડેલા જૂના પતરા હતા ઝૂંપડીઓમાં, લાકડા હતા, પ્લાસ્ટિકની થેલીઓ હતી, કોથળા હતા, કાપડ, એક જ ઝૂંપડીના દિવાલો અને છત રંગબેરંગી ભાતવાળી આ ગલી એટલે કે શેરી. પોતાનું બાળપણ આ શેરીમાં ગલીમાં વિતાવ્યું હતું. કોને વિતાવ્યું હતું? તો કે દિવ્યસે. અને દિવ્યસ છે તે ગરીબ મા બાપનું એકને એકમાત્ર સંતાન હતું. જો આ ગરીબ મા બાપનું એકને એક સંતાન છે, એનું નામ શું છે? તો કે દિવ્યેશ. દિવ્યેશ 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું હતું. દિવ્યેશ 9 વર્ષનો હતો. ફુરસદ એટલે કે નવરાશના સમયે. ફુરસદનો અર્થ થાય નવરાશ. નવરાશના સમયે રમતો રમવી, મોજ મજા કરવી, આનંદ માણવી એ એનું દિવ્યેશનું સપનું હતું. તેના પિતાને ચાની લારી હતી. જો વિદ્યાર્થી મિત્રો, દિવ્યેશના પિતા છે, એના પિતાને ચાની લારી હતી. આ લારીમાં ચા ઉપરાંત એટલે કે ચા સિવાય, ચા તો રાખતા જ લારીમાં, પણ ચા સિવાય ઘણી બધી બીજી વસ્તુઓ એટલે કે બિસ્કુટ અને કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. શું કે છે, ચા તો લારીમાં રાખતા જ દિવ્યેશના પપ્પાને એટલે કે એના પિતાને ચાની લારી હતી, પણ એના સિવાય બિસ્કુટ અને કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. બિસ્કુટનો અને કુલ્ફીનો એક ડબ્બો રાખતા હતા દિવ્યેશના પપ્પા લારીમાં. ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાય વસ્તુઓ પણ વેચવામાં આવે, કે ઋતુ સિવાય બીજી વસ્તુઓ પણ શું કરતા એ વેચતા હતા. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાની કામમાં મદદરૂપ થાય. દિવ્યેશ છે તે નજીકની સ્કૂલમાં ગવર્મેન્ટ એટલે કે સરકારી સ્કૂલ. ગવર્મેન્ટનો અર્થ થાય સરકારી સ્કૂલ. દિવ્યેશ છે તે નજીકની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો અને બાકીના સમયમાં
પિતાને કામમાં મદદરૂપ થતો. ઘરની સ્થિતિ નબળી હતી, એટલે કે ઘરની સ્થિતિ સારી હતી નહીં. ચાની લારીએ વાસણ માંજવાનો અર્થ થાય વાસણ સાફ કરવા. દિવ્યેશ છે, સ્કૂલના સમયે સ્કૂલે જઈ અને ભણે, અને બાકીના સમયે પિતાને મદદ કરતો, અને એની ઘરની સ્થિતિ કેવી હતી? નબળી હતી. એટલા માટે દિવ્યેશ છે તે એની જે એના પપ્પાને ચાની લારી હતી ને એમાં શું કામ કરતો દિવ્યેશ જુઓ, તો કે વાસણ સાફ કરતો. આગળ ચા આપવી, ગોરાગને ચા આપતો, વાસણ સાફ કરતો, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. ટેકો એટલે કે એના પપ્પાને મદદરૂપ થતો, સહાય થતો. તો કુલ્ફી પણ વેચતો, વાસણ પણ માંજતો, ગોરાગને ચા પણ આપતો, એવા કામ દિવ્યેશ કરતો હતો. કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા થતી. જો દિવ્યેશ 9 વર્ષનો હતો, સ્વાભાવિક જ છે કે એને કુલ્ફી એટલે કે કુલ્ફી ખાવાનું મન થાય, પણ મન થતું એને તીવ્ર ઈચ્છા થતી, પણ કરે શું? જુઓ એની સ્થિતિ કેવી હતી, એકદમ નબળી હતી. એટલા માટે તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફી મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેને કેળવી લીધો હતો. જો દિવ્યેશ છે તે કુલ્ફી વેચતો અને એને ખાવાનું પણ, કુલ્ફી વેચતા તેને મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જાય એટલો સંયમ કેળવ્યો હતો. સંયમ એટલે કે કાબુ, મન ઉપર એને કાબુ કરી લીધો હતો કે મારે કુલ્ફી ખાવી નથી. એને મન તો થતું પણ એ કુલ્ફી ખાતો નહીં, એટલો બધો એને સંયમ કેળવ્યો હતો કે તે કુલ્ફી છે તે ખાતો ન હતો. એટલે સમજતો હતો, એમ સમજદાર બની ગયો હતો નાની ઉંમરે. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી. દિવ્યેશ છે તહેવારના દિવસોમાં ઘણી બધી વસ્તુઓ બનાવે છે. દિવ્યેશ છે તે હોશિયાર પણ હતો અને અવનવી વસ્તુ બનાવવામાં તો ખૂબ જ હોશિયાર હતો, કુશળ હતો, પ્રવીણ હતો, એટલે કે હોશિયાર હતો. તહેવાર ઉપર ઘણી બધી અવનવી વસ્તુઓ બનાવી અને હાથની બનાવટની ઘણી બધી વસ્તુઓ બનાવતો અને એ શું કરતો, વેચતો હતો, અને એના પપ્પાને મદદ કરતો હતો પૈસામાં. જીવન ચલાવવા માટે પૈસાની જરૂર પડે તો એના માટે દિવ્યેશ છે તેના પપ્પાને મદદરૂપ થતો હતો. તે છીપલામાંથી હાર, બુટ્ટી, ઝાંઝર બનાવતો. છીપલા, વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે છીપલા, તો છીપલામાંથી તે હાર બનાવતો, બુટ્ટી બનાવતો અને ઝાંઝર પણ બનાવતો હતો. જો વિદ્યાર્થી મિત્રો દિવ્યેશ 9 વર્ષનો હતો, તે શું બનાવતો? નાનો હતો ત્યારે તહેવાર ઉપર છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો હતો. દિવાલમાં શોભે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો. શું કહે છે? દિવાલને શોભે એવા ચિત્રો પણ કાથીકામના બનાવતો. કોઈ રૂમાલનું સ્ટેન્ડ છે કાથીકામનું બનાવે છે, પગલૂસણિયા હોય તે પણ બનાવે, એવા શોપીસ છે દિવાલમાં રાખવાનું તેવું શોપીસ બનાવે, એવા કાથીકામના ચિત્રો દિવાલ ઉપર રાખવાના ઘણા બધા દિવ્યેશ છે એ બનાવતો હતો. શોપીસ છે, રૂમાલનું સ્ટેન્ડ છે, એવા કાથીકામના ચિત્રો પણ બનાવતો હતો અને શું કરતો હતો? વેચતો હતો. આગળ વિદ્યાર્થી મિત્રો, તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે
બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો. શું કહે છે? જો દિવ્યેશ નાનપણથી છીપલામાંથી હાર, બુટી અને ઝાંઝર બનાવતો, તેમજ દિવાલમાં શોભે એવી રૂમાલ સ્ટેન્ડ છે, કાર્તિકમના શો પીસ બનાવતો, રૂમાલ સ્ટેન્ડ જેવા ચિત્રો બનાવી અને દિવાલમાં લગાવે તેવા ચિત્રો બનાવતો હતો, તેમજ તૂટેલી ફૂટેલી બંગડીઓ હોય એમાંથી તોરણ બનાવતો અને એની જે કુલ્ફીની જે સળી હોય એમાંથી સળીમાંથી વિમાન, ઘર, હોળી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી અને તે શું કરતો? વેચતો હતો સ્કૂલમાં. આમાંથી તેમણે તે થોડી કમાણી પણ કરી લેતો હતો અને દિવ્યેશ થોડી ઘણી કમાણી પણ કરી લેતો હતો. નવ નવ બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર. જો નવ નવ બનાવવામાં તો દિવ્યેશ છે હોશિયાર હતો જ, પણ અભ્યાસમાં પણ ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો દિવ્યેશ. શાળાના બાળકો છે તે તેમની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવડીને ખરીદે. શાળાના જે બાળકો છે દિવ્યેશને કહી આવી આવી નવી નવી વસ્તુઓ બનાવવાનું કહેતા અને દિવ્યેશ તેને બનાવી દેતો અને બધા લોકો છે એના સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ દિવ્યેશ પાસેથી શું કરે છે? વસ્તુઓ ખરીદે છે. દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો, જોઈ સરસ મજાનું સર્જન કરતો. અજબ એટલે કે અલગ જ અદ્ભુત સર્જન કરતો. એના પાસે એટલી બધી આવડત હતી કે સરસ મજાની વસ્તુઓ બનાવી અને એ વેચતો હતો. એને બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય છે અને દિવ્યેશ કંઈ પણ વસ્તુ બનાવતો તે વસ્તુ અલગ જ હોય છે. દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. જો દિવ્યેશની જે શાળા હતી એમાં વિવિધ તહેવારોની શું કરવામાં આવતી? ઉજવણી કરવામાં આવતી હતી. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને દિવ્યેશ છે અને ઉત્સાહથી ઉમંગથી તે આ શાળાના કાર્યક્રમોમાં ભાગ લે છે અને શાળાને શણગારવામાં પણ પોતાનું કૌશલ્ય બતાવતો, એટલે કે આવડત, અને શાળાને શણગારવામાં પણ પોતાની આવડત બતાવતો હતો. 29 જુલાઈ દિવ્યેશની જન્મ તારીખે તે દિવસ આચાર્ય પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા. 29 જુલાઈએ દિવ્યેશનો જ્યારે જન્મદિવસ આવે છે ત્યારે તેના આચાર્ય છે તે પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન પાઠવે છે અને તેની આવડત વિશે વાત કરે છે. પ્રિન્સિપાલ કે આચાર્ય વાત કરે છે, તેમણે કહ્યું કે આપણો દિવ્યેશ તો કલાકાર છે. કલાકાર કોને કહેવાય? કે અલગ જ અનોખું સર્જન કરે એને કલાકાર કહેવામાં આવે છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુ બનાવી કાઢે છે. જો દિવ્યેશ છે હંમેશા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતો હતો, નકામી વસ્તુમાંથી સારી વસ્તુઓ બનાવી અને શું કરતો હતો? વેચતો હતો, બનાવી અને વેચતો. આ વખતે રક્ષાબંધનની વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો તમારે આમાંથી હોમવર્કમાં એક પેરેગ્રાફ લખવાનો છે. કલાકારની ઢીંગલી પાઠમાંથી તમારે કોઈ પણ એક પેરેગ્રાફ લખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.